તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું તહેવારો માટે આજે આપણે બનાવીશું ડ્રાય ફ્રૂટ માવાના ઘૂઘરા જો તમે પહેલીવાર બનાવતા હોય અને તમારા ઘૂઘરા બરાબર વળતા ન હોય કે એનું સ્ટફિંગ બરાબર ન બનતું હોય કે તળાતા બરાબર ન હોય તો આપણે ટિપ્સ અને ટ્રીક સાથે એકદમ પરફેક્ટ એવા ઘૂઘરા બનાવીશું જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ એના માટે પહેલાં બહારના લેયરનો લોડ બાંધી લઈશું તો એક બાઉલમાં બે કપ મેંદો લઈ લઈશું એમાં એક ચપટી મીઠું ઉમેરીશું તો એનાથી બહુ સારો એવો સ્વાદ આવશે અને ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઘીનું મોણ ઉમેરી દઈશું એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને મુઠ્ઠી પડતું આપણે મોણ આપવાનું છે તો તમારે એકવાર મુઠ્ઠી પાડી લેવાની આ રીતે એકવાર મિક્સ થઈ જાય એટલે જો મુઠ્ઠી ન પડે તો એક બે નાની ચમચી જેટલું મોણ વધારે ઉમેરવાનું અને મુઠ્ઠી પાડી લેવાની મિક્સ થઈ જાય એટલે થોડું થોડું પાણી ઉમેરી અને આપણે લોટ બાંધીશું તો આ લોટ છે એ આપણે પૂરીના લોટ કરતાં થોડો કઠણ રાખવાનો છે તો બહુ ઢીલો ન થઈ જાય એ ખાસ ધ્યાન રાખવાનું તો એકદમ સારી રીતે મિક્સ કરી થોડું થોડું પાણી છાંટી અને હું લોટ બાંધી દઈશ તો અહીંયા તમને પાણી અડધો કપ જેટલા પાણીની જરૂર પડશે તો લોટ મેં બાંધી દીધો છે અને તમે જોઈ શકો છો લોટ નરમ પણ થોડો કઠણ એવો લોટ આવો તમારો બંધાશે થોડું અમથું ઉપરથી ઘી ઉમેરીશું લોટને ખૂબ જ સારી રીતે મસળી લઈશું અને લોટને ઢાંકી અને દસથી પંદર મિનિટ જેવો સાઈડમાં મૂકીશું ત્યાં સુધીમાં આપણે ઘૂઘરાનું સ્ટફિંગ બનાવી લઈશું એના માટે એક પેન લઈશું અને સ્લો ફ્લેમ પર એને ગરમ કરીશું ગરમ થાય એટલે એમાં એક ચોથાઈ કપ પિસ્તા એક ચોથાઈ કપ બદામ અને એક ચોથાઈ કપ કાજુ ઉમેરીશું અને ત્રણેયને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈશું અહીંયા તમે કાજુ બદામ પિસ્તા ત્રણેયને ઘીમાં પણ સાતળી શકો છો હું એને કોરું જ આ રીતે ચલાવતા રહી અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર શેકી લઈશ તો લગભગ તમને ચારેક મિનિટ જેવું લાગશે શેકાતા તો ચારેક મિનિટ પછી આ રીતે સતત હલાવતા રહી તમે જોઈ શકો છો હલકી એવી શેકાવાની ડિઝાઇન આવી ગઈ છે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું અને ઠંડુ થવા દઈશું એ જ પેનમાં આપણે એકથી બે ટી સ્પૂન જેટલું ઘી ગરમ કરીશું અને એમાં આપણે બસો ગ્રામ જેટલો મોળો માવો તો રેડીમેડ કે ઘરે પણ તમે દૂધ અને મિલ્ક પાવડર મિક્સ કરી બનાવી શકો છો દૂધ બાળીને પણ માવો તમે બનાવી શકો છો તો બસો ગ્રામ જેટલો માવો છે માવાને આપણે મીડિયમ ફ્લેમ પર બેથી ત્રણ મિનિટ માટે શીકી લઈશું તો લગભગ ચારેક મિનિટ જેવું શેકવાનું ઘી થોડું અલગ થાય ત્યાં સુધી તો પહેલાં બધું સોફ્ટ થઈ જશે અને પછી ઘી અલગ થઈ જશે તો માવો થોડો આપણે શેકીને વાપરીશું એટલે ઘૂઘરા તમારા એક અઠવાડિયા સુધી સારા રહેશે તો આ રીતે મેં માવાને ઘી અલગ થાય ત્યાં સુધી શેકી લીધો છે તો તમે જોઈ શકો છો એક પ્લેટમાં કાઢી માવાને ઠંડો થવા દઈશું ઠંડો થાય પછી આપણે એને વાપરીશું હવે આ જ પેનમાં આપણે થોડું અમથું ઘી ઉમેરીશું તો એકથી બે ટી સ્પૂન જેટલું અને એમાં આપણે રવો તો ઉપમા શીરા માટે આપણે જે રવો કે સોજી કહેવાય એ મેં અડધો કપ લીધો છે અને આપણે એને હલકો એનો ગોલ્ડન કલર થાય ત્યાં સુધી ચલાવતા રહીને સાતરી લઈશું અહીંયા તમને લાગે કે ઘી ઓછું છે તો તમે વધારે પણ ઉમેરી શકો છો તો માવો જે શેક્યો એમાં પણ ઘી અલગ થશે તો મિશ્રણ આ રીતે કમ્બાઈન થઈ જશે એકદમ સારી રીતે એટલા માટે હું ઘી બહુ ઉમેરી નથી રહી તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે ચલાવતા રહી અને મેં રવાને શેકી લીધો છે અને તમે જોઈ શકો છો હલકો એનો કલર બદલાઈ ગયો છે એક બાઉલમાં લઈ અને એને ઠંડો થવા દઈશું ત્યાં સુધીમાં મિક્સર જારમાં અડધો કપ જેટલી સાકર મેં લીધી છે અને એનો આપણે પાવડર આવો કરી તૈયાર કરી લઈશું રવો ઠંડો થાય એટલે દળેલી સાકર એમાં ઉમેરી દઈશું અને સાથે જે ડ્રાય ફ્રૂટ્સ આપણે શેક્યા હતા એને પણ મિક્સર જારમાં લઈ અને એના પણ અતકચરા જેવા વાટી લઈશું તો એકદમ પાવડર નહીં કરે અતકચરા જેવા આવા મેં વાટી લીધા છે એને પણ દળેલી સાકર અને રવા સાથે મિક્સ કરીશું અને હવે એમાં માવો ઉમેરી દઈશું તો માવામાં થોડું ઘીનું પ્રમાણ છે એટલે માવો સોફ્ટ છે માવો ઠંડો થઈ ગયો છે તો આ રીતે હવે માવા સાથે સાકર ડ્રાયફ્રૂટ અને રવાને મિક્સ કરી દઈશું તો આ રીતે તમે મિક્સ કરશો એટલે મિશ્રણ થોડું ડ્રાય થવા લાગશે અને હા તમારે જો સૂકું કોપરાનું ખમણ થોડું ઉમેરવું હોય તો એ પણ ઉમેરી શકો છો સાથે એક ટી સ્પૂન એલચીનો પાવડર ઉમેરી મિક્સ કરી દઈશું તો આપણું આ ઘૂઘરાનું સ્ટફિંગ બનીને તૈયાર છે આમાં તમારે મોટા ટુકડા પણ જો ડ્રાય ફ્રૂટના રાખવા હોય તો રાખી શકો છો તો હું એને સાઈડમાં મૂકીશ અને હવે લોટને રેસ્ટ થતાં લગભગ પંદરેક મિનિટ જેવું થઈ ગયું છે લોટને ખૂબ જ સારી રીતે મસળી લઈશું અને એમાંથી એક સરખા લુવા કરી લઈશું તો આ રેસિપીથી લગભગ તમે પચીસ જેટલા ઘૂઘરા બનાવી શકશો જો તમે નાના બનાવશો તો વધારે પણ બનશે તો આ રીતે લુવા કરી અને એક લુવો લઈ આ રીતે પૂરીની જેમ બહુ જાડું પણ નહીં બહુ પાતળું પણ નહીં એવું મીડિયમ થિકનેસવાળી પૂરી વણી લઈશું વણાય છે એટલે હાથમાં લઈ અને જે સ્ટફિંગ બનાવ્યું છે એમાંથી એક ચમચી જેટલું સ્ટફિંગ આ રીતે લઈ ઘૂઘરાને આ રીતે પેક કરી દઈશું તો એકદમ સારી રીતે ચિપકાવી દેવાનું જો તમને લાગે કે લોટ સૂકો છે તો તમારે પાણીવાળો હાથ કરીને પણ લગાવી શકો છો હવે આપણે ઘૂઘરાને ફોલ્ડ કરીશું તો આ રીતે ફોલ્ડ કરવાનું અને પ્રેસ કરવાનું ફોલ્ડ કરવાનું પ્રેસ કરવાનું તો આ રીતે એકદમ સિમ્પલ છે અને એકદમ પરફેક્ટ એવી ડિઝાઇન બનશે તો આ રીતે તમે જોઈ શકો છો તો લાસ્ટમાં બહુ બધો લોટ બચી જાય એટલે થોડો કટ કરી અને આ રીતે ફોલ્ડ કરી દેવાનું તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવો ઘૂઘરો આપણો બનીને તૈયાર છે તો તમને બિલકુલ મોલ્ડની પણ જરૂર નથી તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવો આપણો ઘૂઘરો બન્યો છે એ જ રીતે બીજા ઘૂઘરા પણ આપણે સ્ટફ કરી લઈશું તો આ રીતે મેં પૂરી વણી લીધી છે લોટની આ રીતે વચ્ચે સ્ટફિંગ મૂકીશું કિનારીઓ પર પાણી લગાવી દઈશું તો એકદમ ઓછું આ રીતે માત્ર કિનારીઓ એકદમ સારી રીતે ચિપકી જાય લોટ જો ડ્રાય થઈ ગયો હોય તો તમારા ઘૂઘરા તળતી વખતે છૂટા ન પડે એટલા માટે પાણી આ રીતે થોડું લગાવી દેવાનું હવે આપણે આ રીતે ઘૂઘરાને ફોલ્ડ કરીશું તો ફોલ્ડ કરવા માટે ઉપરથી થોડું પ્રેસ કરી અને આ રીતે તમારે ફોલ્ડ કરવાના અને આ રીતે છેક સુધી તમારે આ રીતે જવાનું એન્ડમાં લાગે કે થોડો લોટ બચ્યો છે તો એ થોડો કટ કરી તમારે કાઢી લેવાનો તો આ રીતે એકદમ પરફેક્ટ એવો તમે જોઈ શકો છો ઘૂઘરો ફોલ્ડ થઈ ગયો છે તો આ રીતે મેં બધા જ ઘૂઘરા ફોલ્ડ કરી અને તૈયાર કરી લીધા છે તો લગભગ પચીસેક જેટલા ઘૂઘરા બન્યા છે તેલ મેં ગરમ કરી લીધું છે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દઈશું સ્લો ફ્લેમ પર જ આપણે ઘૂઘરાને તળવાના છે ઘૂઘરા ઉમેરો એ પહેલાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તેલ બહુ વધારે પડતું પણ ગરમ ન હોવું જોઈએ બહુ વધારે પડતું ગરમ હશે તો બબલ આવી જશે ઉપરના ભાગે એટલે ખાસ ધ્યાન રાખવાનું તો સ્લો ફ્લેમ પર હું એને ચાર મિનિટ જેવું તળીશ ત્યાં સુધી આપણે એને અડીશું પણ નહીં ચાર મિનિટ જેવું હવે થઈ ગયું છે આપણે ઘૂઘરાની સાઈડ આ રીતે ચેન્જ કરી લઈશું તો બધા ઘૂઘરાની સાઈડ ચેન્જ કરી અને પાછું આપણે બીજી ત્રણ મિનિટ માટે એને તળીશું એટલે ઘૂઘરા હલકા ગોલ્ડન બદામી જેવા કલરના થશે ત્યાં સુધી આપણે એને તળવાના છે તો ઘૂઘરાને આપણે સ્લો ફ્લેમ પર તળીએ છીએ તળાઈ જાય પછી પણ એનો કલર ચેન્જ થશે એટલે ખાસ તમારે ધ્યાન રાખવાનું એકદમ વધારે પડતું હાઈ ફ્લેમ પર તમારે ઘૂઘરાને તળવાનું નહીં નહીંતર બરાબર ઘૂઘરા નહીં બને તો આ રીતે મેં બીજી ત્રણ મિનિટ પણ ઘૂઘરાને હવે તળી લીધું છે તો ઘૂઘરાનો કલર તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવો બદામી જેવો થઈ ગયો છે આપણે ઘૂઘરાને કિચન પેપર પર પ્લેટમાં કાઢી લઈશું અને એ જ રીતે આપણે બીજા બધા ઘૂઘરાને પણ તળી લઈશું તો ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખીશું તો અહીંયા તમે છ થી સાત ઘૂઘરા જેટલા એકસાથે વાળી અને પહેલાં ઘૂઘરા તળાય પછી તમારે પાછા બીજા ઘૂઘરા ઉમેરી દેવાના એટલે તમે સાથે બનાવી પણ શકો અને તળી પણ શકો એટલે એકદમ જલ્દીથી ઘૂઘરા બની જશે તો ઘૂઘરા આપણા તૈયાર છે ગરમ ગરમ ઘૂઘરા ખાવાનું પણ બહુ ટેસ્ટી એવા લાગશે તો તમે ગરમ ગરમ કે પછી ઠંડા થાય એટલે કોઈ ડબ્બામાં ભરી એક વીક સુધી તમે ખાઈ શકો છો તો જો તમારા માવાના ઘૂઘરા આવા પરફેક્ટ એવા ન બનતા હોય તો એકવાર આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને ઘૂઘરાને આપણે કેસર અને પિસ્તાના સ્લાઈસથી આ રીતે ગાર્નિશ કરીશું તો દિવાળી પર નાસ્તા માટે ખાસ કરીને આ ઘૂઘરા તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ થેન્ક યુ ફોર વોચિંગ